ઉંમર પ્રમાણે પહેરવું ઓછવું અને ઉંમર પ્રમાણે ખાવું જેવી આપણી ઉંમર નાના હોય ત્યારે ખાતા હોય પછી યુવાન થાય પછી ન ખવાય યુવાન છે ત્યારે ખાતા હોય પછી ગઢ પણ આવે તે ન ખવાય છોકરા એડી ખાતા હોય પછી ભાપો એમ કે મને એક માદળીઓ આપો એ ન આવે ઉંમર પ્રમાણે પહેરવું ઓછવું ઉંમર પ્રમાણે ખાવું અરે માન વિનાનું કોઈને આંગણે વણ તળ્યું ન જાવું આપણને કોઈક બોલાવે તો જાઉં તમે જુઓ મેં મહેમાન અને મોત એ ગમે ત્યારે આવે એની તારીખ ન હોય કે મહેમાન શુક્રવારે જ આવે કે મહેમાન રવિવારે જ આવે મહેમાન તો એની અનુકૂળતાએ આવી તો તમે ગયો ગયોને દરવાજા ખખડાવે મેં એને મન પડે ત્યારે આવે તમે જુઓ આપણો ભારત દેશ જ એક એવો છે કે ત્રણે ત્રણ ઋતુઓ આપણે માણી શકીએ મેં મહેમાન અને મોત ગમે ત્યારે આવે પણ ટાણે આવે તો રૂડા લાગે કટાણે અકળાવે આનો આ વરસાદ ચોમાહામાં આવ્યો હોય આપે ધરાણા કટિયા વાદળ ચમંકી વીજ રૂદાને રાણો હાંભરો આજે આવી અષાઢી બીજ આય મહારાજ આય મહારાજ થતું હોય અને એનો એ વરસાદ જ કટાણે મોસમ કરતા હોય ને આવે ને તો બધા મોટા બગડી જાય આ આપણે જીવનમાં ઉતારવા જેવું કોઈને ત્યાં પ્રસંગમાં જાવું ને તો ટાણે જાવું કટાણે જાઓ તો લોકો મોટા બગાડી જાય ટાઈમને હાંચવી લેવો મહેમાને ટાણે આવે તો રૂડા લાગે તમે થામ ઊંચકીને ઊંચા વાળી દીધા પછી રામ રામ કઈને ઉપાડે જમવાનું તો બાકી છે હું વેલો પહોંચી જાત પણ મગનભાઈ રસ્તામાં હામાં તો વાતવીએ ચડે પણ તું ભલે વાતું એ ચડ્યો ઘેરે એક ફોન મારી દીધો તો તું આવતા અમે રોટલી તૈયાર રાખત ને એમ મેં મહેમાન અને મોત ગમે ત્યારે આવે પણ ટાણે આવે તો રૂડા લાગે કટાણે અકળાવે દીકરાની ઘીરે દીકરા રમતા હોય અને મોટી ઉંમરના કોઈ દાદા દાદી ગુજરી જાય તો એનો પરિવાર સગા સ્નેહીઓ બધા એમ કે તો લીલી વાળીને મૂકીને ગયા છે કારણ કે એને સંસારના બધાએ કામ પૂરા કરી દીધા છે પણ એનું એ મોત કોક યુવાન માણસને આવે કોઈ બાળકો નાના હોયને આવે ને તો એ પરિવાર ઉપર શોકનું મોજું ફરી વળે એટલે આ બધી વસ્તુ તાણે હારી લાગે કટાણે એક વસ્તુ હારી ન લાગે હા આપણે તમે જુઓ અહીં રાજકોટમાં તમે એમ કહો ને કે અઢી વાઈ ગયા હોવાનું ત્યાં હાળા તૈયાર આવે હજી અડધા હામાં મળશે ક્યાં જવું એન્જિનિયરિંગ હોલે કીધું ત્યાંથી તમે આવીશ બસ પૂરું થઈ ગયું તું આવ્યું ત્યાં સુધી રાહ જોવે તારી રાજકોટમાં હું નીકળો ને તો એક બાપ દીકરો બાજતા હતા મેં કીધું શું છે તો એ છોકરાનું બાપ કે ધીરુભાઈ કે નહીં કીધું હા મને આ મારો દીકરો છે મગન એનું હક પણ નક્કી કરવાનું છે તો એ કે કાલ મારે જોવા જવું તો મેં કીધું હવે અત્યારનો યુગ છે બાપા હવે જાય બચાય જોવા પણ મને કે તમને ખબર નથી ગુડાણો છે એની જીભ જલાય છે એ જોવા જાય ને બોલ છે ને તો હક પણ થતું એ છે તો એ નહીં થાય મેં કીધું મગન તારા માટે ના પાડે છે તારી જીભ તોતળી છે અને તું બોલીશ તો હક પણ નહીં થાય એટલે જોવા જવા ના પાડે તો મગન કેવું માલું માલું ખલાબ કરું હું જોવા જાવ મને હાલત કરી લે મગનો મળી જાય બાકી બોલે નહીં બાકી જોવા જવું પડે આ લોકો બટકાવી તો મેં કીધું હવે એને જવા દો નહીં મગન બોલે તો એના બાપા મને કે તમે ભેગા આવો તો મેં કીધું હવે આપણે જ પોગ્રામ તો રાતે હોય ને તો દિવસના કોકનું ઘર ભણાયતું હોય તો આપણને હું વાંધો એટલે મેં કીધું હું આવીશ એટલે સવારે અમે ત્રણેય જણા ગયા મગનનો બાપ હું મગન અને જે ગામ છોકરી જોવા જવાનું હતું ને પાદરમાં પૂ ગયા ને તૈયે મગન બોલ્યો મને કે ઢીલું ભાઈ મેં કીધું શું મને કે બોલવાની ના પાડી પણ કાંઈ અગત્યનું લાગે તો તમને ગાયન સંભળાવવું તો હાલે કીધું હા ગાવામાં ખબર ન પડે બોલતો નહીં ગાયન સંભળાય તો એમાં ખબર ન પડે અમે ગયા ઓલા લોકોએ ખાટલા ઢાળી દીધા એક ખાટલે મગનનો બાપ ને હું બેઠા એક ખાટલે મગન બેઠો એમાં છોકરી પિત્તળની કીટલી ને પિત્તળની રકાબીને ચા લઈને આવી મને મગનના બાપને રકાબી આપી પછી મગનને રકાબી આપી પહેલી જ રકાબી મગનની ફરી કારણ કે મૂર્તિઓ તો એ હતો અમે તો એમને ગયા હતા ટેકામાં આમ મગને રકાબી પકડી અને છોકરી આમ કીટલીમાંથી થાર કરી ચાની તે કાંઠા સુધી રકાબી ભરાણી એટલે મગનના ટેરવા દાયજા બોલવાની ના પાડી હતી એટલે ગાવા મહિનો મગન એ દલમ લા દે મને દલમ લા દે લતા બી માતા મને દલમ લા દે હવે કીધું આ તો ભાઈ કરી અમે બોલી પેલા તો છોકરી ગાવા માંડી એ હાથમાં છે રતા ને એમાં છે તી ઓ મારા મદન તું ફૂત મારી પી ફૂટમાર ફૂટમાર હા ત્યાં તો છોકરીની માં નીકળી આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ ત્યાં તો મગ્નનો બાપ ઉપર થઈ ગયો ફટાટલા ફોલો ફટાટલા ફોલો ઊંચા આટાની કપલીનું લઈને અમે ગયા હતા એ બધી ફીટ બેહી ગઈ કારણ કે હામે ઊંચા આટા જતા બોલતા હવે મગન ને બજાર માં એક એના માસા ભેગા થયા તો કે મગન તારા બાપુજી એ મોબાઈલ નંબર ફેરવી નાખ્યા છે તારા બાપુજી ના મોબાઈલ નંબર આપ તો મગન કે લથી લ્યો એકાશી બાનું તાનું અથાણું ચોરાણું એના માસા કે કાશીબાનું અથાણું ચોરાણું મારે કાંઈ લેવા દેવા નથી તારા બાપુજીના નંબર નંબર જ આપું છું એકાશી નું તાનું અઠાણું ચોદાનું કારણ કે કાશીબાને હુકમ એવી રીતે અથાણું લઈને જાવું જોઈએ નંબર બોલ એ નંબર જ ઉપાળીઓ લખીને આપું પછી લખીને આપ્યા એક્યાશી બાણું ત્રાણું અઠાણું ચોરાણું આ વાત હસી કાટવા કરતાં કસી કાટવા જેવી છે કે આપણી જીભ તોતડી હશે તો લોકો સ્વીકારશે બાકી તોછડી હૈશે તો લોકો નહીં સ્વીકાર તાપીમાં ભૂરિયો નાહવા પડેલો વિદેશથી આવેલો સુરત તાપી નદીમાં નાહવા પડ્યો વરસાદ ઉપર બહુ પાટિયા ખોયલા તે પૂર આવ્યું તે ભૂરિયો તણાવવા માંડ્યો હા તણાતા તણાતા કે ખમાન ખમાન કાંઠે એક ખમણની રેકડી વાળો એ સાંપડી ગયું કે બિચારાને છેલ્લી ઈચ્છા ખમણ ખાવાની છે પડીકું હટીસુ નું વાળીને કહીઓ ખા લે ખા કે નો સેવ સેવ લે કે હવે સેવ ખમણ ખાવા હા અમુક વસ્તુ તમે જો તપેલી ટાઢી હોય તો એ તપેલી જ કહેવાય હા હા ફ્રીજમાંથી તમે કાટો તો એને તપેલી જ કહેવાય અને ગોળનો ભૂકો હોય તો એને ગોળ જ કહેવાય પાછા આપણે કહી ભાઈ જે હોય સીધું કે ગોળ ગોળ કઈમાં અને હારા પ્રસંગમાં પાછું ગોળ રાખે અને ગોળ ગોળ ભાતું નથી ગમતી ગોળ ગમે છે તપેલી ટાંચી હોય તો તપેલી કહેવાય ગોળ ભૂકો હોય તો એને ગોળ જ કહેવાય આપણી એક જૂની કહેવત છે ને કે ફેરવા નિયમ ફરે નહીં થાતું હોય એમ થાય ને મૂછું ફૂટે તો કાકો ન કહેવાય આપણી જૂનવાણી રીતભાત તમે જોવો કોઈ વસ્તુ તમે આપો એને પકડવાથી એના કેટલા અર્થ થાય મહેમાન આવ્યો હોય દાખલા તરીકે ફળિયામાં ખાટલા ઢાળીને બેઠા હોય છોકરો પાણીનો લોટો ભરીને આવે અને મહેમાનને આપે તો મહેમાન વચમાંથી લોટો પકડે ને તો નક્કી થઈ જાય કે હમણાં મોટું ધોહે અને તળિયેથી પકડે ને તો એમ થાય કે હમણાં ગટગટ આવી જાય અને એનો એ લોટો કાઠેથી પકડે ને તો માનું નદી ભેગા ત્યારે આ શૌચાલય નહોતા બોલો હા અત્યારે સરકારે કેવી સારી યોજના કાઢી છે પણ હજી ગામડામાં ઘણી જગ્યાએ દૂર ઉપયોગ થાય છે સુલભ શૌચાલયમાં બકરા બાંધતા હોય એટલે કીધું ભેંસ સમાતી નહીં હોય બાકી ટ્રાય તો એને એ કરી હોય હાથી ભાંગીને નાખી હોય સાણા ખેડકા હોય એટલે કીધું આનો ઉપયોગ કરાતો હોય એમ કરો હા અને સરકાર આ આટલો ખર્ચો કરે છે બધા માટે થઈને હા અને સરકારી જે કાંઈ સુલભ શૌચાલય હોય કે રેલવે સ્ટેશન હોય કે એસટી ડેપો હોય કે બસ સ્ટેન્ડ હોય આ સરકારનું છે એમ ન માનવું આપણું પોતાનું છે એમ માનીને એનું જતન કરવું એ જરૂરી એ હવારમાં એને જમાઈને ફોન કર્યો કે શું હાલે છે જમાઈરાજ તો એનો જમાઈ કે અમારે જે હાલતું હોય એ તમારે તો નિરાશ થઈ ગઈ ને હા આ હળગતા આમને બટકાવી દીધા અત્યારે હત હાઈફાઈ યુગ છે જીવવા જેવો યુગ છે સારા ભારત દેશમાં પંદર સત્તર પ્રાંત સર્વથી સરમોળ છે અમારી ગુણવંતી ગુજરાત શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત વરહે તો વાગડ ભલો પાંજો કછડો બારે માસ આ હાઈફાઈ યુગમાં પિસ્તાળી વરસથી સિત્તેર વર્ષના બહેનોને હજી એક તકલીફ છે બોલો હા આ કોઈને ખબર નથી મારા સિવાય પિસ્તાળીસ વરસથી સિતેર વર્ષના બાય બહેનોને એક તકલીફ છે શું તકલીફ છે કે એ જ્યારે વોવ બનીને આવ્યા ત્યારે સાસુએ ન હાલવા દીધું હવે એ સાસુ તો હોવું એ ન હાલવા દીધું હા આ એક તકલીફ રહી ગઈ તમે જુઓ મા બાપની નજરમાં છોકરો કોઈથી મોટો નથી થતો મા બાપ જીવતા હોય ને અને છોકરો કદાચ પિસ્તાલીસ વર્ષનો થાય ને તો કે છોકરાને ખબર ન પડે તમારે અમને પૂછવું જોઈએ પણ હવે છોકરાઓને ને છોકરા રમે છે મા બાપની નજરમાં છોકરો કોઈ દી મોટો નથી થતો અને પત્નીની નજરમાં પુરુષ કોઈ દી સમજદાર નથી થતો ગમે એવું કામ કે તમને ન ખબર પડે પણ આ અડતાલીસ વર્ષ એમને ગયા છે આ બધા અગતા એમને કાયદેસર ભરતા આવે હા હા એક પતિ પત્નીને એકદી ઝઘડો થયો તો બાઈ કે તમારે પુરુષને વાતું કરવી છે અમારે હવારમાં વહેલું ઉઠવું સ્નાન કરવું છોકરાઓને નવડાવવા નાસ્તા તૈયાર કરવા અને એ કે સ્કૂલ વાહન આવે એટલે એમાં બિહારવા સ્કૂલ વાહનમાં તમારે તો મોરેકથી ઉઠીને જમીન નોકરી તંતે વહીવ જવાનું અમારે કેટલા બધા કામ હોય આવું કોકલી કામ કરો તો તમને ખબર પડે તો એકદી પુરુષ વગર કીધે વેલો ઉઠી ગયેલો તો એને બટેટા પૌવા બનાવી નાખ્યા ને પોઈતે પોઈ તે ના ને છોકરાઓને નવડાવ્યા નાસ્તાના બોક્સ પહેરા સ્કૂલ બેગ તૈયાર કરીને ડ્રેસ પહેરાવ્યા છોકરાને તા એની ઘરવાળી જાગીને આવી જો કે આ બધું કરી નાખ્યું કે મૂંગા મરો ને આજ રવિવાર છે એ કે હા એટલે જે જેનું કામ જે કરે ને એ કામ જ રૂડું લાગે હા દરેકે પોતપોતાનું કામ કરવું એક આપણો પ્રાચીન દુઓ છે કે પ્રજા કજા અને લક્ષ્મી ધરતી પણ બદલે આજ પબ્લિક આપણી બાજુ હોય આપણા ભેગી હોય તો કાલે ન પણ હોય પ્રજા કજા બે માણસો બાજતા હોય અને તમે એમ કહો કે ભલા માણસ ગામમાં રહેવું હું માથાકૂચ કરું તો કે ભાઈ તારે શું લેવા દેવા ઈ ઝઘડો ઉલરીને ઈ કદીઓ ઉલરીને તમારા ઉપર આવે પ્રજા કજા અને લક્ષ્મી આ જ લક્ષ્મી આને ત્યાં હોય આની બોલ બાલા હોય કોઈ માણસની ત્રણ વરસ પછી ત્યાં જઈને તપાસ કરો કે એ તો પાલતી ઉઠી ગઈ બધું વેચાઈ ગયું એ લોકો ભાડે રહી છે પ્રજા કજા અને લક્ષ્મી આ ધરતી પણ બદલે ધણી આજ આ મકાનનો દસ્તાવેજ કે જમીનનો દસ્તાવેજ એ તમારા નામનો હોય તો ત્રણ મહિના પછી કોઈક બીજાના નામનો હોય પ્રજા કદા અને લક્ષ્મી ધરતી પણ બદલે ધણી નટવર અવરને ન વરે કીર્તિ તો વરી એને જ વરી એક ને કીર્તિ વરી એની બીજાને ન વરે હા અલગ અલગ હોય આ દુનિયામાં કરોડો માણસો જન્મે છે ને કરોડો મરે છે પણ કીર્તિવાન કરોડે કોક જ હોય વિદેશમાં અત્યારે ભારતનો દબદબો છે હા આપણા વિદેશમાં આપણા ગુજરાતી અહીંથી ગયા એ ઉપરાષ્ટ્રપતિ બન્યા છે બોલો હજી બે તો હમા હમ બે ગુજરાતી ચૂંટણી લડે કારણ કે ઓલા તો આપણી ભાષા ન સમજે આ જોવા જેવું સંક્રાંતિની દી તમે રે પતંગ ઉડાડો તો બાજુવાળો જ કાપે કાંઈ પળથરીવાળો દોડો લાંબો કરી ન કાપે જે કાપે છે ને એ પડખેવાળા જ કાપે હા હજી હજી ત્રણ ચાર વરસ જવા દો વિદેશમાં આપણે નહીં જવું પડે હા ભારતવાળાએ વિદેશ નહીં જવું પડે અહીંયા રાજકોટમાં ફૂરિયા રિક્ષા હલાવતા હોય છે આ કાંઈ જેવી તેવી વાત છે હા એક ભાઈ કહેતો હતો કે સરકારની કેટલી સુવિધા છે ખો નંબર કરો ને તો પોલીસની ગાડી આવે તો એક વિરોધ પક્ષવાળો ઊભો થઈને કે હોની નોટ આપો તો ગાડી પાછી વહી જાય વિરોધ પક્ષ નો ધંધો જ એ હોય હવરું પાસું ન જોવે હવરું પાછું બોલો હારો શીરો બન્યો કે આ ગોમતી હોવું ફૂલ માં આવો થયો આવો બને નહીં હા એક ભાઈ એના મિત્ર પાસેથી એક લાખ રૂપિયા ઉછીને લીધેલા બોલો પછી એકદી મોરો પડી ગયેલો કોઈ પૂછ્યું કે કેમ મોરા પડી ગયા તો કે ભાઈ એક લાખ રૂપિયા ઉછીને આપ્યા હતા તો કે એ આપી દે હવે ભાઈ બે ત્રણ ચક્કા ખાતા ને આજે તો મેં કીધું કે ભલા માણસ ખુકામ થકા ખવડાવ લાખ રૂપિયા આપી દે તો કે એ ભૂલી જાઓ તો કે તમે કાંઈ કીધું નહીં કે મેં એને કીધું ને કે એક લાખ રૂપિયા કેમ ભૂલી જાવ તો મને કે અગતે અગતે ભૂલી જાવ એ કાંઈ રે તમને કે તકલીફ પડતી હોય દસ હજાર વીસ હજાર પાંચ હજાર બે હજારને ને અગતે ભૂલવું હોય તો મને કાંઈ વાંચો નથી બાકી ભૂલી જાવ એ ફાઈનલ વાત છે આ આપણે કોરોના વખતે લોકડાઉનમાં હગાવાળામાંથી રૂપિયા લઈએ કોઈ પાસેથી પચાસ હજાર ને કોઈ છેલ્લે વીસ હજાર દે વીસ હજાર ને કોઈ પાંચથી લાખ રૂપિયા ને બે લાખ ને પાંચ લાખ સુધી પછી હવે લોકડાઉન ખુલી ગયું ને તો એ દેતો નથી તો એના હગા એકદી આવ્યો એ કે ભાઈ અમે તને આવો નહોતો થઈ તો કે એ તમારી ધારવામાં ફૂલ છે મારો મારોમાં હા હું તો નાનો હતો તે દૂર આવો ને આવો કે મારી નાની પાંચ ઉસી ના લીધે નથી તમને દેવાનો હોય આપણો પ્રાચીન દુઓ છે કે મીઠા ધારના મૂળિયા કોઈ દી ખોદી ન ખવાય તમને કોઈ એમ કે ભાઈ હું જાતો ને તારે કાંઈ જરૂર પડે તો અમે બેઠા છીએ તો આખી જિંદગી એના કાંથે તોહરા ન નાખી દેવાય આ બોટાદના કવિ પાલ વણકર સમાજનો એ માણસ એના એના ઘણા દુવા છે હા એ બૂટ પાલિશ કરી અને બૂટ આપે ને તો દુઓ કે તો સુખ દુઃખની સંસારમાં અહીંયા ઘડીઓ આવે ઘણી લે કોક લણી તો પરમારથની પાલિયા એનો આ દુઓ છે કે મીઠા ઝાડના મૂળિયા કોઈ દી ખોદી ન ખવાય એનું જતન કરીને જળવાય તો પાકે નવા ફળ પાલિયા કોક કેક અમે બેઠા બેસા એટલે પછી બધું એની ઉપર ન નાખી દેવું હા કોઈ એમ કે કે કાંઈ જરૂર પડે તો કહી જાવ તો ડાયો માણસ એનું નામ કહેવાય કે એને જરૂર બહુ અતિરેક બોલું થાય તો જ કે બાકી સામાન્ય વાતમાં એની પાસે જાય નહીં ઘણાં કે ટેકો દો ટેકો કોને દેવાય આ ટેકાના નિયમ હોય આ હોલમાં સ્લેબ પડી હોય તો આના બાવીસ દીએ ટેકા ખુલે રૂમના બાર દીએ ટેકા ખુલે હા પછી ઓફિસ હોય તો હોળ દીએ ટેકા ખુલે આ દહ દસ વર્ષ ટેકા રાખો તો રહેવા ક્યાં જવું એટલે ટેકો એવા માણસને દીધો કે તમે એને આજે ટેકો આપ્યો હોય તો બે વર્ષ પછી બીજા ત્રણ જણાને ટેકો દઈ એવો માણસ હોવો જોઈએ એને ટેકા દેવા હમણાં એક ભાઈ એના મિત્રને પૂછ્યું કે તમારા મકાન માલિક શું કરે છે તો કે મકાન માલિક તો જલસા કરતા હતા કે કરતા હતા એટલે તો કે પછી મેં એને શેરબજારના ફાયદા કે ભાઈ આ તમે કારખાનામાં ને આ બધે ફોટા ધંધા રહેવા દો આ જમીન મકાનનું કરો માન હા શેર બજારના મેં ફાયદા સમજાવ્યા કે પછી કે પછી હવે અમે બે ફાળે રહી છે એક કરતા બે ભલા અને બે થી ભલા ચાર આ એક દુઓ છે એક કરતા બે ભલા બે થી ભલા ચાર એક મરણીઓ આફડે તો બાર ને મારે ઠાર અમુક અમુક તમે જો ઘણા માણસો છે ને લોકો કામિન ખાતા હોય એની પડખે ચડી જાય અને હાલ તો એ ધંધો મુકાવી અને બીજા ફાયદા સમજાવે બોલો ઘણી દુકાને તમે જેને તેલ માગો તો કપાસિયા તેલના ફાયદા સમજાવે આનાથી એક એટેકનો આવે નળિયું બ્લોકનો હવે કાકા અમને એની સુગંધ જ નથી ગમતી અમારે આ સિંગ તેલ ખાવું એ ને નોકરીની શોધમાં કોણ ફરે છે જેને કામ નથી કરવું એ કામ કરવું છે એના માટે જ ઘણા કામ છે બજારમાં શું આવે છે લોકોને શું જોઈ છે આ એ તમે આપો ગ્રાહકને સમજી હગે ને એ જ વેપારીનો ધંધો ધમધોકર હાલે બાકી નહીં ગ્રાહક જે માગે એ આપું બે ચાર પાંચ બાયુ ભેગા થઈને આમ નીકળતા હતા ને શેઠ આવ્યા તો કે કઈ બાજુ તો કે બજારમાં જવું ખરીદી કરવા એ કે આ તમને બાયુને કોણ સમજાવે આ બધું ઓનલાઈન મળે છે હું કામ ધક્કા ખાવ છું તો બાયું કે અમારે અહીંયા વેપારી આ રીતે કરવી હોય હાડલા વિખાવીને કંઈ ન લેવા હોય એનું ઠંડુ ગટગટાવવું હોય હા એને પાછા પાડવા હોય એ ઓનલાઈનમાં થાય અને વાત એ સાચી છે બધી બધી વસ્તુ ઓનલાઈન ન આવે એક ભાઈ મને કહેતા મને કે ધીરુભાઈ તમે વોટ્સએપ નથી વાપરતા કીધું ના ના અમે પૈસા વાપરી બાકી મને કે આ તમારે શીખી જવું જોઈએ કીધું ભાઈ હું ચાર ચોપડી ભણ્યો છું કોઈ એસએમએસ કરે તો વાંચતા નથી આવડતું અને મારે આ શીખવું નથી અને એટલે હું ફ્રી રહું છું આ કાંઈ નથી આવડતું ને ઇન્સ્ટાગ્રામને વોટ્સએપ ને આ કાંઈ નથી આવડતું એટલે હું ફ્રી રહું છું બાકી લોકો તમારી લગ્નમાં આવે છે હાઉ હું ને ફોનમાં પડ્યો પણ કીધું આને ખર્ચો કર્યો એ જોવો ને કામ પૂરતા આનું યુઝ કરો તો બરાબર છે બાકી નકરા નુકસાન કરતા છે બધી વસ્તુ મને કે અત્યારે ઓનલાઈન થઈ ગઈ કીધું એવું ન હોય કોકને મારવો હોય તો રૂબરૂ જ જવું પડે તમે કાંઈ ઓનલાઈનમાં ઠીચિંગ ઠીચિંગ બે પાટા મારી લ્યો ને એ ન આલે એ તો રૂબરૂ જઈને એને ખેંચવી પડે એક બેન એના પિયરમાં ગયા આમ તો તમે જુઓ ને બાયુ પિયર જવાનું તમે કહો બહાર ફરવા જવાનું કહો એમાં ઘણો ફેર આવે હા તમે એમ કહો ને આપણે બહાર જવું છે કુનુ મનાલી બાજુ તો એક અઠવાડિયું એને ઠેલા પેક કરતા થાય બાકી માથાકુર થાય ને તો એક કલાક જ થાય આપણા ભેગ ખાલી દે એના ઠેલામાં એટલી ઝડપ ઓમાં ન કરે બોલો એના લુગડે તો છે કે આપણા લુગડા થેલામ થાય કીધું અમારા લેંકા તો કે તમને ખબર પડે ને એમને માટા મારો હા એનો એ લેંકો કાઢીને ધોઈને ને એનો એ પેર હોય બાઈને રેલવે સ્ટેશને પુરુષ મૂકવા જાય ને તો ટ્રેનને થોડીક વાર હોય પુરુષ માટે કફરો સમય કહેવાય કારણ કે એક તો એના પત્ની જાતા હોય એના હરખને રોકી રાખવું ઉપરથી ગંભીરતાના ભાવ ધારણ કરવા તો જલ્દી વૈયા આવજો ને એવું ન કરતા તારી બાકી તો બે દી રોકાઈજો મનમાં એમ હોય ને કે આ ટ્રેન ઉપડે એટલી વાર છે પછી એ ભગવાનના ખોળે છે ટ્રેન ઉપડે તા તો તરત ફોન કરે પકલા ક્યાં છો એ કે હમણાં ફ્રી થો બે ત્રણથી આ પુરુષની પ્રકૃતિ એક બાઈ એના પિયર ગઈ ને તો હાથ મિનિટે ને પાંચ મિનિટે ને આઠ મિનિટેને એના ઘરવાળાને ફોન ઠપકાયે ઠપકાય તો એની બેનપણી કે હું ઘડીએ ઘડીએ ફોન કરે તો કે એને ખબર પડવી જોઈએ ટાઈગર અભિજિંદા હે ન્યા બેઠે બેઠે ટાઈગરની વાત પુરુષ વંકો પાઘડી નેણાવંતી નાર એવી જોડી જેને મળે એને થઈ જાય બેડો પાર હા એક છોકરાને તો વેકેશનમાં બહાર ફરવા જવાનું હતું તો કુનુ મનાલીની ટિકિટ આવી ગઈ ઘેરે ગયો એના પપ્પાની ટિકિટ બતાવી કે અમે બધા ટૂરમાં જવાના છે પપ્પા કુલુ મનાલીની ટિકિટ આવી ગઈ કે કે કુલુ મનાલી જાઉં કે હા તો કે જાઓ બેટા કાંઈ વાંધો નહીં તો કે હે પપ્પા તમે અમારા જેવડા હતા ત્યારે વેકેશનમાં ક્યાં જતા તો એના પપ્પા કે અમારે બેટા આવું કાંઈ નહોતું બહુ તડકા પડતા ને અમે કહીને કામ થાય છે રહેવાતું નથી ત્યાં કે વાણંદની દુકાને બાપા લઈ જતા અને પેલા ટકા હબોળી નાખે ટકા કરાવી નાખે ને પછી પતાહાનું પાણી પાઈ દેતા અને પછી દારો દે કહેતા કે હવે ચોમાસા ખબરદાર નામ લીધું તો ખર્ચા કેટલા થઈ ગયા આ ન પોહાય હા અને અણે છોકરા તમે જુઓ કેવા ધપાટી કરે હા જન્મદિવસમાં કેક કાપતા હોય ને હા એક ભાઈ મને આ ગઈ ત્યાં આપણે ગામડે ખેતીવાડી કરી મરી ગયા તે વાર મેં હારા લુગડા પહેરવા ન જડતા આ છોકરા જૈનમાં ભેગા જલસા કરે ભાઈ તમારો વેમ છે એ છોકરા એ આપણા દાદા ગુજરી ગયા એને એ પાછા આટું મારવા આવ્યો હોય કોને ખબર ઓલી વખતે બહુ કામ કર્યું આ વખતે કો ભાંગીને બે ભાગ નથી કરવા એવું લાગે તો વેચી નાખો બાકી જલસા કરો કામ જ નથી કરવું એને શું છે એમ તમે જો આ આપણા આપણા વડીલો ગુજરી જાય આપણે ગામડામાં માં કેતા ફલાણા બાપા પાછા થયા પાછા થયા એટલે હતા નિયન્ય ગયા પણ નવા રોગ રૂપ રોગાન માં ગયા એટલે કોઈ ઓળખી ન હોય આ ઈશ્વર નું સર્જન છે હા ઘણા કે આ દાદા જેવો જ છે કીધું દાદા જેવો જ નહીં દાદા જ છે હમણાં હાથવો ઓલી વખતે સુવાસ ચડતો તો ફૂગી નહોતા થઈ ગયા એટલે પાછો આંટો નહીં હમણાં દસ વર્ષ આવવા દો કાઠલા ન ચાલે જ કહી દઉં